શ્વાસ રહેવા તા બંધ થઈ ગયા ત્યાં તો ત્રિલોકી માંથી હાહાકાર મચી કર્યા. ઇન્દ્ર તે આ શું કર્યું કે સૂરજ તો લાવ્યો પણ આ હવા જતી રહી, હવા નીકળી ગઈ. હા, હનુમાન ને ગદા મારે એટલે હવા નીકળી જાય, સમજી લેવાનું. ભગવાન ના ભક્ત ને કોઈ ગદા મારે એટલે હવા નીકળી જાય. અને આ તો બધું સેકન્ડોમાં તમારે હિયરિંગ કરવું પડે, નક્કી કરવું પડે, આમાં કઈ મુદત ન ચાલે. અને તત્કાળ બધા દેવતાઓ ભેગા થયા અને તમામ દેવતાઓ ઇન્દ્રાદી દેવતાઓ જઈ બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી તમે વચમાં પડો, કારણ કે આ જો હવા જો વાયુ વગર તો આ દુનિયાનું નહીં ચાલે સર, જગત નહીં ચાલે, ત્રિલોકી સમાપ્ત થઈ જશે. હમણાં બ્રહ્માદી દેવતાઓ વાયુદેવના શરણે ગયા. વાયુદેવને કહ્યું કે હે વાયુદેવ, તમે તમારી માયાને પાછી ખુલ્લી કરો. ત્યારે વાયુદેવ કહ્યું, આ ઇન્દ્રએ મારા દીકરાને વજ્ર માર્યું છે. અને ઇન્દ્રને એમ કહ્યો, જે વજ્ર ઇન્દ્રએ મારા દીકરાને માર્યું છે એ ઇન્દ્ર માફી માગે અને એના હાથમાં રહેલું વજ્ર મારા દીકરાને ભેટ આપે તો હું વાયુ. ત્યારે મહારાજા ઇન્દ્રએ કહ્યું કે એક નહીં તમે કહો તો 10 ગદા આપી દઉં, પણ તમારા વગર નહીં ચાલે. ત્યારે એ વખતે તમામ દેવતાઓ બ્રહ્માજીની સાથે આવેલા સુમેરુ પર્વત ઉપર આવીને ઇન્દ્રએ પોતાના હાથમાં રહેલી એ વજ્ર એટલે ગદા, વજ્ર શબ્દનો જે પ્રયોગ થાય છે એ ગદા છે. ઇન્દ્રએ હનુમાનજીને ગદા આપી એટલે હનુમાનજીને હાથમાં ગદા મળી એટલે હવે બાપા હવે કોઈ વાંધો નહીં, હવે દુનિયા ગમે તે સામે આવે. ત્યારે બ્રહ્માએ આ અંજનીની અંદરને અજર અમર થવાના, ચિરંજીવી થવાના વરદાન આપ્યા કે હે અંજની માં, આ તારો દીકરો એક દિવસ જે બાકી રહ્યો છે એની આયુષ્યનો, પણ એક દિવસ નહીં પરંતુ આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી તારા દીકરાનું હું આયુષ્ય આપું છું. અને જ્યારે બ્રહ્માજી એમ બોલ્યા કે તારો દીકરો આ બ્રહ્માંડ સુધી રહેશે, ત્યારે અંજનાના આંખમાંથી આંસુ આવતા બંધ થયા. અગ્નિદેવે વરદાન આપ્યું કે જ્યાં પણ અગ્નિ હોય ત્યાં અગ્નિનું આવરણ તને નહીં નડે. જળ વરુણદેવે પણ વરદાન આપ્યું કે વરુણનું આવરણ, જળનું આવરણ પણ તને નહીં નડે. વાયુદેવે તો આવરણ આપ, વાયુદેવ તો એના બાપ છે. એમ તમામ દેવતાઓ યમ કુબેર દિગ્પાલ જહાતે કુબેરજીએ એવું વરદાન આપ્યું કે હનુમાનજી તમારે કોઈ દિવસ ધનની કમી નહીં રહે. અને જેને પણ દેવું થઈ ગયું હોય ને તો હનુમાન ચાલીસાનો પાઠ કરજો, એને કુબેર ભંડારીની હારે હારો મેળશે, કોન્ટ્રાક્ટ છે એની હારે. યમરાજાએ એમ કહ્યું કે તમારા દીકરાને ક્યારે પણ કોઈ રોગ નહીં થાય, એને તો નહીં થાય, પણ જપત નિરંતર હનુમંત વીરા સંકટ છે નાશે રોગ રેશબ પીરા. પછી જપત નિરંતર હનુમંત વીરા. યમરાજાએ વરદાન આપ્યું છે કે આ હનુમાનજીનું જે સ્મરણ કરશે, જે દર્શન કરશે, એને કોઈ જાતના રોગ નહીં થાય. અને રોગ થયા હશે તો હનુમાનજીના સ્મરણ માત્રથી નાશે રોગ હરે શબ પીડા, એવું યમરાજાએ વરદાન આપ્યું છે. માટે ડૉક્ટર પાસે દવા લઈ અને દવા હનુમાનજીને અડાડી દેવી. લો હનુમાન દાદા, ડૉક્ટર મટાડે ન પડે, તમે મોટા ડૉક્ટર. આમ તમામ દેવતાઓએ આ મારુતિનંદનને વરદાનો આપ્યા છે અને ચિરંજીવી બન્યા છે. હાથમાં તે દિવસથી વજ્ર એટલે ગદા ધારણ કરી છે અને માં અંજનાના આંસુ આજે સુકાઈ ગયા છે. અને જે માએ આ બાળકના મસ્તક ઉપર હાથ મૂક્યો છે તે દિવસથી આ બાળક બહુ શક્તિશાળી બન્યો છે. પવન તનય સંકટ હરણ મંગલ મૂરતિ રૂપ, પવન તનય સંકટ હરણ મંગલ મૂરતિ રૂપ, રામ લખન સીતા સહિત રામ લખન સીતા સહિત હૃદય બસ. ઇન્દ્રએ દાઢી ઉપર ગદા મારી એટલે દાઢીમાં વાગ્યો, ઘા વાગ્યો, વજ્રનો ઘા વાગ્યો. આમ તો ઇન્દ્રના વજ્રનો ઘા વાગે તો હોથા કાઢી નાખે બાપ, પણ જેના મુખમાં રામ નામ એનો વાળ વાંકો પણ ના થાય. ઘા જરૂર વાગે પરંતુ
હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. જેના મોઢામાં ભગવાનનું રામ હોય, ભગવાનનું નામનું નામ હોય, એનો કોઈ દિવસ નાશ ન હોય, એ તો અજર અમર થઈ જાય. દુનિયા આખી એને 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 વંદન કરે, આખી દુનિયાને વંદન કરે, અમારા સંતોને લોકો વંદન કરે, કેમ કે એ ભગવાનનું નામ લે છે. એ ખાલી ભગવું કપડું પહેર્યું છે. ભગવું કપડું એટલે એક ભગવાનનું પ્રતીક છે. ભગવું એટલે ભગવાન, ભગવાનનું પ્રતીક એવું ભગવું કપડું પહેર્યું, તે દિવસથી એનું કિસ્મત બદલાઈ ગયું. લોકો એને પગે લાગ્યા છે કારણ કે એ ભગવાનનું વસ્ત્ર પહેરીને ફરે છે. ઘણા લોકો જુએ કે આમાં સાધુતા છે, આમાં નથી, આમાં ઓછી, આમાં વધુ, કેટલા વાગે ઉઠે છે એના ઉપરથી નક્કી કરે કે આમાં સાધુતા કેટલી છે. અને ઘણા એમ કે આ તો ખાલી કપડામાં જ છે. બધું એટલે કપડામાં બધું આવી ગયું. કપડું પહેરતો ખરો 24 કલાક, ખબર પડે, એક 24 કલાક ભગવું કપડું પહેરીને ઉભારો, અંદર ઘંટડીઓ વાગવા માંડી પડશે, અંદર કાળજામાં દીવા થઈ જશે. ભગવાન કપડા પહેરવા માત્રથી અંદર દીવાઓ સળગી જશે, અંદર અજવાળું થઈ જશે. અને ભલે અમારો સાધુ કપડાં પૂરતો જ હોય તો કપડાં બહુ થઈ ગયા, કારણ કે એ ભગવાનની વાત લઈને, ભગવાનનો સંદેશો લઈને એ દુનિયામાં ફરે છે કે અમે ભગવાનના છીએ, અમે સ્વામી નારાયણના છીએ, અમે દીક્ષિત છીએ. એ સાધુ ભલે કંઈ બોલે કે ના બોલે, પરંતુ એનું કપડું બોલે, એની ધજા ફરફર થાય. અમારે પ્રાંતિજથી જ્યારે માધવ સ્વામી સપાવાડા આવ્યા ને, ત્યારે પ્રાંતિજના હરિભક્તો કે અમારે તો ભગવું ધોત્યું મંદિરમાં હુકાવવું જોઈએ, બસ બીજું કાંઈ ના જોઈએ. બસ આકાશમાં મંદિર ઉપર જે ધજા હોય છે, એ ધજા બસ પવનની દિશા બતાવે છે, બસ બીજું કાંઈ નથી. ધજાથી બીજું શું આપણને ફાયદો થાય? ધજા હોય એટલે કંઈ ભેંસો દૂધ વધારે દો આપે એવું છે ના? મૂળગાના લોકો ધજાની છાયાથી બચતા હોય છે. આવું કંઈ શાસ્ત્રમાં છે નહીં, આ તો ખાલી બધી ઋષિ પુરાણની વાતો છે. ધજાના પડછાયામાં ન રહેવાય એ બધી વાતો આપણી સંસ્કૃતિની નથી. એ તો જ્યારે મોગલોનું રાજ્ય હતું ત્યારે લોકો મંદિરો બનાવતા હતા. એ મંદિરો ન બનાવે, ગામની અંદર મંદિરો ન બનાવે એટલે લોકોને ડરાવ્યા હતા કે તમે મંદિર બનાવશો, ઉપર ધજા ચડાવશો એટલે તમારી ધજાના પડછાયામાં નહીં રહેવાય. આ બધી આવા લોકોએ ઊભી કરેલી કાલ્પનિક વાતો છે. આ કોઈ શાસ્ત્રક્ત વાતો નથી, આના કોઈ પ્રમાણો નથી મળતા કે ધજાના જ પડછાયામાં ન રહેવાય. વાલા તારી ધોળી ધજા ફરકે એટલે સમજવાનું કે અંદર ઠાકોર બેઠો છે. એ સંદેશ આપે છે કે મારા ગર્ભમાં, મારા હૃદયમાં, મારા પેટમાં ભગવાન બેઠો છે, મારા હૃદયમાં ભગવાન બેઠો છે. એવું ધજા આકાશમાં દિશા બતાવે કે અહીંયા આવો, અહીંયા આવો, આમ કરે, અહીંયા આવો, આમ જોજો, આમ કરશે, અહીંયા આવો, આમ પછી વાપો જાય. સમજે તો ને વાત, લેંગ્વેજ છે, આધ્યાત્મિક લેંગ્વેજ છે. કોઈ પણ દેવ મંદિરે જાઓ, ધજા તમને બોલાવે છે, બાપ આવો, બાપ આવો, અહીંયા આવો. તમે જ્યાં જાઓ છો, ખોટી જગ્યાએ જાઓ છો, અહીંયા આવશો તો છૂટશો, એમ એ દેવ મંદિર ઉપર ધજા કંઈ બોલતી નથી પણ તમને બોલાવે છે, બોલતી નથી બોલાવે છે. અમારા સાધુ છે ને ધજાઓ છે, એ દુનિયાને એવો સંદેશ આપે છે, આવો આવો, એ પ્રચાર કરવા નીકળે છે. એકવાર સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે આ પેલો વૌઠામાં મેળો ભરાય છે ને, 7 નદીઓનો સંગમ છે, ત્યાં વૌઠાના મેળે જજો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, મેળામાં તો બધું પરચૂરણ હોય, એમાં તો કોણ આપણી વાત સાંભળે,